नमस्कार विद्यार्थी मित्रों, आपणे धोरण 10 प्रकरण 6 जैविक क्रियाओ के जे प्रकरण माथी 6 मार्क्स नू पूछाय छे अने एना माटे प्रकरण 6 नो एक अगत्यनो प्रश्न जे आपणे आजे जोशुं के पोषणना प्रकारो समझावो। એમાં આપણે જોઈએ તો પોષણના મુખ્ય બે પ્રકારો છે, સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ। આ બેના પ્રકારો છે। સ્વયંપોષી એટલે શું? સ્વયંપોષી પોષણ એટલે જે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવતા હોય એને સ્વયંપોષી પોષણ કહી શકાય। અને વિષમપોષી એટલે જે ખોરાક માટે અથવા તો પોષણ માટે અન્ય સજીવ ઉપર આધારિત હોય તો એને વિષમપોષી પોષણ કહી શકાય। સ્વયંપોષી પોષણમાં આપણે જોઈએ તો કે સ્વયંપોષી પોષણ એટલે તમામ પ્રકારની વનસ્પતિઓ કે જે પોતાનો ખોરાક જાતે બનાવે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા। હવે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે એને શું જોઈએ? તો કે સૂર્યપ્રકાશ, પછી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને જે લીલા પર્ણો છે એની અંદર રહેલ ક્લોરોફિલ। આ ચાર વસ્તુ અગત્યની છે અને આ ચાર વસ્તુની હાજરી હશે તો જ એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકશે। હજી એક વખત હું રિવાઇન્ડ કરું છું કે એને ચાર વસ્તુ જોઈએ, સૂર્યપ્રકાશ, CO2, પાણી અને લીલા પર્ણોમાં રહેલ ક્લોરોફિલ। હવે આ પાણી છે તો એ વનસ્પતિ મૂળ દ્વારા લે છે જે આપણને ખબર છે, પછી સૂર્યપ્રકાશ છે તો એ સૂર્ય દિવસ દરમિયાન એ સૂર્યપ્રકાશ મેળવે છે, તો આ બે વસ્તુથી આપણને ખબર છે। હવે આપણને આ CO2 અને ક્લોરોફિલ એ કઈ રીતે મેળવે છે વનસ્પતિ એ આપણે જોઈએ। વનસ્પતિ CO2 ક્યાંથી મેળવે? તો કે પર્ણો પર છિદ્રો આવેલા હોય છે, જેમ આપણા ત્વચા ઉપર છિદ્રો હોય છે એ જ રીતે વનસ્પતિના પર્ણો ઉપર પણ છિદ્રો હોય, જેને આપણે વાયુરંધ્ર અથવા તો પર્ણરંધ્ર કહી શકાય। અને એ છિદ્રો દ્વારા એ વાયુઓની આપ લે કરે છે, એટલે CO2 છે એ વાતાવરણમાં છે તો એ વાતાવરણમાંથી એ છિદ્રો મારફતે એ વનસ્પતિમાં જશે। આ ઉપરાંત એના મૂળ અને પ્રકાંડ ઉપર પણ છિદ્રો આવેલા હોય છે અને જેના દ્વારા પણ વાયુઓની આપ લે થઈ શકે, અને પાણીનું બાષ્પોત્સર્જન પણ આ છિદ્રો દ્વારા જ થાય છે, અને રક્ષક કોષો છે એ વાયુરંધ્રોને ખોલ બંધ કરે છે, એટલે રક્ષક કોષોથી જોડાયેલા હોય છે। અહીં જે આકૃતિમાં દર્શાવેલ છે એ વાયુરંધ્ર છે, જે અહીં આ છિદ્ર છે એ આ ખુલ્લું દર્શાવેલ છે અને અહીં છે એ આ બંધ છિદ્ર છે, એટલે એ ખોલ બંધ છે એ આ રક્ષક કોષો દ્વારા થાય છે, જે આ દર્શાવેલ છે એ રક્ષક કોષો છે। આ રક્ષક કોષો છે બંને, જેના દ્વારા એ છિદ્રોની ખોલ બંધ કરી શકાય છે। ત્યાર પછી આપણે જોઈએ તો જે ક્લોરોફિલ કે જે લીલા વનસ્પતિમાં હરિતકણની અંદર ક્લોરોફિલ આવેલ છે, જે અહીં એની આંતરિક રચના દર્શાવેલ છે, એ ક્લોરોફિલ છે એ લીલા પર્ણમાં આવેલ હોય, જેનો રંગ લીલો હોય છે અને તેના કારણે જ એ પર્ણો બધા લીલા જોવા મળે છે
અને આ ક્લોરોફિલ પ્રકાશ સંશ્લેષણ માટે અત્યંત જરૂરી છે. જો ક્લોરોફિલ ન હોય તો પ્રકાશ સંશ્લેષણ શક્ય બને નહીં. હવે આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કઈ રીતે થાય છે તો આપણે જો જે આકૃતિમાં જોયું હતું કે કાર્બન ડાયોક્સાઇડ, પાણી, સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ આ ચાર વસ્તુની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે અને આ આના વચ્ચે પ્રક્રિયા થઈ અને એ ખોરાક બનાવે છે. જે ખોરાક એટલે કાર્બોદિત અથવા તો ગ્લુકોઝ સ્વરૂપે બને છે અને ઓક્સિજન એ મુક્ત કરે છે. ઓક્સિજન અને પાણી એ બંને નિપજ સ્વરૂપે મુક્ત કરે છે. આમ આપણે જોઈએ તો આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટેનું સમીકરણ છે. હવે આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં સૌથી પહેલાં જે ક્લોરોફિલ છે એ જે વનસ્પતિના લીલા પર્ણોમાં આવેલ છે એ ક્લોરોફિલ છે એ પ્રકાશ ઉર્જા એટલે કે સૂર્યમાંથી આવતી ઉર્જાનું શોષણ કરે છે અને એ પ્રકાશ ઉર્જાનું રૂપાંતર શેમાં થશે? રાસાયણિક ઉર્જામાં થશે. અને એ રાસાયણિક ઉર્જા શું કાર્ય કરે છે? તો કે જે આ પાણીની અંદર રહેલા છે પાણીની એનું વિઘટન કરવાનું કાર્ય કરે છે. આ પાણી છે H2O, એનું H2 અને O2 એમાં રૂપાંતર કરવાનું કાર્ય કરે છે. આમ ત્યારબાદ એ ઓક્સિજન છે એને મુક્ત કરે છે અને કાર્બોદિત એટલે ગ્લુકોઝ સ્વરૂપે એ પોતાનો ખોરાક તૈયાર કરે છે. આમ આ પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ છે. સ્વયંપોષી પોષણ પછી એનો બીજો પ્રકાર છે વિષમપોષી પોષણ, કે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવતા નથી તેને આપણે વિષમપોષી પોષણ કહી શકાય. એટલે ખોરાક માટે એ બીજા ઉપર આધાર રાખે છે. અહીં ઉદાહરણ પણ આપેલ છે કે પ્રાણીઓ છે તો એ વનસ્પતિ ઉપર આધાર રાખે અથવા તો કોઈ બીજા અન્ય પ્રાણી ઉપર આધાર રાખતા હોય તો એનો સમાવેશ છે વિષમપોષી પોષણમાં થાય છે. ત્યાર પછી આપણે જોઈએ તો શરીરની બહાર ખોરાકનું વિઘટન કરે અને પછી ગ્રહણ કરે એવા પ્રકારના સજીવો પણ છે, જેમ કે બ્રેડ મોલ્ડ એટલે બ્રેડ ઉપર જે ઓલી ફૂગ થઈ જાય છે વાસી બ્રેડ ઉપર એ, પછી ઈસ્ટ અને મશરૂમ એ જો ખોરાકનું વિઘટન કરે અને પછી ગ્રહણ કરે છે એટલે પહેલાં એનું વિઘટન કરી અને પછી એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ત્યાર પછી આપણે જોઈએ તો પરોપજીવી સજીવો જે બીજા સજીવને માર્યા વિના પોષણ મેળવે છે એટલે બીજા સજીવને નુકસાન પહોંચાડતા નથી અને મારતા નથી અને એમાંથી પોષણ મેળવે છે. હા, એ જે સજીવો ખોરાક બનાવે એનો ઉપયોગ કરે છે પણ એને બિલકુલ મારી અને ખાઈ જતા નથી કે એનો નાશ કરતા નથી. એમાં અમરવેલ, ઓર્કિડ, ઉદય, જૂ, જડો અને પટ્ટીકૃમિ આ બધા સજીવો છે એ આ રીતે એનું પોષણ મેળવે છે. આમ અહીં સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ એ બે પોષણના પ્રકારો છે. આભાર.